सब आई समझना सृष्टि वो वही लो विशाल संख्या में उपस्थित तू क्या समय में नक्की पूछे तांते काले वर्षा के कारण बापा को भेजू तू अरे मैं पर निर्णय के लोग तो चुटने तो चाल से पर सुलत ऊपर जी आपत आती रही छे तो चुटने ने बाजू में मुकी અને હું રાત સુરત બેઠો હતો અને ભગવાનની કૃપાથી આફત આપણી કરી ગઈ અને બધું હેમખેમ છે. પણ આજે હું આપની વચ્ચે આવ્યો છું. આઈ સમાજ આજથી 3 વર્ષ પહેલા જે ચૂંટણી હતી ત્યારે સમસ્ત આઈ સમાજે મને ખોબે ખોબે માં કહેતા હતા અને ભૂલો હતી. આપ સૌ ભરી ભરીને મત આપવાના છો. આ વખતની ચૂંટણી એ ગુજરાત કોના હાથમાં સલામત છે? જે ગુજરાત નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 14-15 વર્ષ રોય પસીનો એક કરીને આ ગુજરાતને બનાવ્યું, ગુજરાતનો વિકાસ, આખો ભારત એની ચર્ચા કરે એમાંથી શીખે, આ ગુજરાતનું ગૌરવ દુનિયાભરમાં પ્રસ્થાપિત થયું. આજે ગુજરાતી દુનિયામાં ક્યાંય હોય ને ક્યાંય ચર્ચા થાય તો કે મોદીનું ગુજરાત એમ દુનિયા ચર્ચા કરે. એ ગુજરાત કે જે ધરતીકંપમાં પણ અડીખમ રહ્યું, ગોધરાના તોફાનોમાં પણ અડીખમ રહ્યું, વિકાસમાં આગળ વધ્યું, એ ગુજરાત ઢીલું ન પડી જાય, એ ગુજરાતનો વિકાસ અટકી ન પડે, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને ચાલી છે. જ્યારે કોંગ્રેસ જ્ઞાતિવાદ જાતિવાદના જે રોકીને સમાજમાં ભાગલા પડીને સત્તાની લાલસા સંતોષવા માટે મહેનત કરી રહી છે. આ ચૂંટણીમાં 2 ચમત્કાર થયા છે. એક, કોઈને ત્યાં નાનું બાળક હોય અને 7 કરોડ થયું 8 કરોડ થયું બોલતો ન હોય તો મા બાપ કેટલી માનતા માને કે ભાઈ બોલતો થાય અને બોલે, ખાલી પહેલો શબ્દ બોલે ને મા આખું ઘર ખુશ હોય. એમાં મૌની બાબા 10 વર્ષ પછી બોલતા થયા છે. નર્મદાની મોદીએ મને કઈ વાત જ નથી, 7 વર્ષ નર્મદાને લાગ્યા જૂઠો બોલ્યા. નરેન્દ્રભાઈ 3 વખત મીટિંગ કરી, 40 મિનિટ સુધી અમદાવાદમાં ચર્ચા કરી હતી. અમે બધા સંસદ સભ્યો, ત્યારે હું સંસદ સભ્ય હતો, અડવાણીના નેતૃત્વ નીચે 3 વખત મળ્યા હતા નર્મદા માટે. જૂઠો બોલે, ઠીક છે બોલતા ત્યાં. અને બીજું, રાહુલ બાબા એ મંદિરે મંદિરે આરોપવા માંડ્યા છે. સારું છે કે એક વખત કહેતા હતા કે હિન્દુ આતંકવાદ અને એને કારણે આ દેશમાં સમસ્યાઓ થઈ છે એ હવે ભગવાનના શરણે જઈ રહ્યા છે. પણ ગઈકાલે લોચો પડ્યો છે, કોંગ્રેસ ખુલી પડી. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં રામ મંદિર એનો નિવેડો આવે એવી રીતે કેસ આગળ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં નિવેડો આવે અને અયોધ્યામાં રામ મંદિર બને, જે કરોડો હિન્દુઓની એક લાગણી છે. અને ત્યારે આ કપિલ સિબલે એવી દલીલ કરી છે કે 2019ની લોકસભાની ચૂંટણી પછી પછી તમે હિયરિંગ કરો, ઉતાવળ શું છે અયોધ્યામાં રામ મંદિર બને નહીં,
પ્રિન્સિપલ ની દલીલો એ કોંગ્રેસ ને ઉગાડી પાડી છે. ભારતીય જનતા પાર્ટી માને છે અયોધ્યા મે રામ, યુવાનો કો કામ, કિસાનો કો સહી દામ, મહેંગાઈ મે લગામ, હટાઓ ભ્રષ્ટાચાર કરના, અદેશપાતી ગરીબી બેકારી ભ્રષ્ટાચાર દૂર થાય એ દિશામાં પ્રયત્ન થાય. ભાજપની સરકાર ગામડાની સરકાર, ગરીબોની સરકાર, પીડિતોની સરકાર છે અને એ દિશામાં કામ કરીએ છીએ. આજે મેં જાહેરાત કરી છે કે ભલે વાવાઝોડું વહી ગયું પણ વરસાદને કારણે જે ખેડૂતોને પાકમાં નુકસાની થઈ હશે સરકાર એને વળતર આપશે. આજે મેં જાહેરાત કરી
बाबू